નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જેની વાત કરીએ વડિયા પાસેના બૂટા વડાલા ગામેથી દીકરી બચાવ દીકરી પઢાવના નારા સાથે સમસ્ત ગુજરાતમાં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડિયાને આંગળી રથ નીકાળવામાં આવ્યો હતો. રથ લોકોમાં જાગૃતિ આવે અને સાથે જ દીકરી કે દીકરો કોઈ ફરક નથી તેવા વિચાર સાથે આ રથને ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને સાથે જ આ બાબતે લોકોની જાગૃતિ અભિયાન માટે આ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના વડિયાના મોટા વડાલા ગામેથી દીકરી બચાવો દીકરી પઢાવના નારા સાથે સમસ્ત ગુજરાતમાં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અભિયાન અંતર્ગત માહિતી મળે તેવા હેતુ અન્વયે વડિયાની આંગણી આ રથ લોકોમાં જાગૃતિ લાવે અને દીકરી કે દીકરો કોઈ જ ફરક નથી તેવા વિચાર સાથે ગામમાં ફર્યો. સાથે સાથે આજે પટેલવાડી ખાતે રાત્રે ગરબા અને લોકોની જાગૃતિ માટેનો કાર્યક્રમ તેમજ જે લોકોની ઘેર ફક્ત દીકરી હોય તેવા દીકરીની માતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુન્નાભાઈ ડોપરિયા, ભરતભાઈ વધાસિયા, મનસુખભાઈ સોજિત્રા, દિલાભાઈ સુજિત્રા તેમજ પટેલ સમાજના અનેક યુવાનો જોડાયા છે. ત્યારે આ રથયાત્રાનો મૂળ ઉદ્દેશ માત્ર ગરીબ પરિવારની દીકરીને શિક્ષણ ફ્રી અને કરિયાવરમાં સહાય, ગૌરક્ષા અને જીવદા અભિયાન, વૃદ્ધ મા બાપને તીર્થયાત્રાનો લાભ, ગુજરાતના દરેક ગામડામાં બેટી બચાવો બેટી પઢાવોનો કાર્યક્રમ સહિતના યોજીને લોક જાગૃતિનું ઉદાહરણ રૂપે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મારું નામ મનસુખભાઈ. આજે વડિયામાં મોટા વડાળાથી રથનું આવેલ છે તો તેનું અમે સામૈયું કર્યું અને સન્માન કર્યું અને રાત્રે પટેલવાડી સમાજમાં આપણે 9 કલાકે એનું આયોજન રાખેલ છે, સભાનું આયોજન. તો હર કોઈને એક દીકરી હોય કે બે દીકરી હોય તેનું સન્માન રાખવામાં આવેલ છે. આપ મારું કહેવાનું છે, દીકરી માના પેટમાં જો રહેંચાઈ જતી હોય અને સતા સમાજ તો ન હોય તો વાણી દ્વારા કહેવા માટે હું તત્પર છું. કારણ કે હું એક કવિતા લખી અને આ પ્રયાસ કરી રહ્યો છું, તમામ રીતે પ્રસાર થાય કે દીકરી તને માનવું ડર મારે સી નાખી આવી કરવી કોને વાતડી રે લો. પેલા પિયરમાં જે દીકરી હારે જાય દુઃખી હોય તો ગીતમાં કહેતી, આજ ગીતનો પણ પોપ સંગીત યુગ આવી ગયો. હે વેદના ક્યાં ઠલાવી, અને આ વેદના ઠલવા માટે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડાળા મોટા વડાળાથી નીકળ્યો છે. એમાં તમામને થોડું ઝકવું પડે, થોડુંક સમજાવવું પડે, સંસ્કૃતિ ઓલરેડી નાશ ન પામે અને ભારત વર્ષ મહાન બને અને તમામ જ્ઞાતિના ગૌરવવંતા તમામ માનવી સમજે. તમામ જ્ઞાતિને આ અર્થ એ ન થાય કે કોઈ જ્ઞાતિ ભેદ થાય, પણ હા, આજે રાત્રિમાં વડિયાનો એટલો બધો જબરજસ્ત પ્રતિસાદના આધારે અને એવું નક્કી થયું છે કે પટેલ સમાજની વાડીમાં જબરજસ્ત રાસ ગરબા તેમજ દીકરીની વેદનાની વાતો સાથે આજ મોટી એક સભા, એને ધર્મસભા કહી શકાય, દીકરીની વેદના સભા કહી શકાય એવો જબરજસ્ત કાર્યક્રમ વડિયામાં થઈ રહ્યો છે. કારણ કે મેં ભારતને સરદાર કથા આપી છે તો સરદાર કથા તો બધાને સાહિત્યની ખબર છે, પણ ઘીરેથી જો પેટમાંથી ગર્ભપતન થતું હોય હાહાકાર ન થાય તે પહેલાં સમાજ અને દુનિયા સમજે એવો મારો ભાવ. આ દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ બધી હું સૌનો આભાર માનું છું, ધન્યવાદ. તમામ ભારતની જનતા સ્વીકારે આ વાતને, ધન્યવાદ. મારું નામ કોટડીયા હિતેશ, મોટા વડાળા ગામ, જામનગર જિલ્લો. દીકરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો હું પોતે પ્રમુખ છું અને આજે સમાજના હિત અને કલ્યાણ માટે સંસ્થા દ્વારા એક દીકરી રથનું આયોજન કરવામાં આવ્યું, જે રથ ગુજરાતના 18,000 ગામોની અંદર ફરશે. તારીખ 4/8/2018 શનિવારના રોજ 11:30 કલાકે આ રથને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પ્રથમ આ રથને વધાવ્યો. વિશ્વનો પ્રથમ દીકરી રથ જે ગુજરાતના 18,000 ગામોની અંદર પરિભ્રમણ કરશે અને સમાજ કલ્યાણ અને ઘર ઘરની અંદર સુવ્યવસ્થા, વસુદેવ કુટુંબની સ્થાપના થાય એવા હેતુ સાથે દીકરીનું આજે જતન કરવું જરૂરી છે. દરેક સમાજની અંદર દીકરીની જરૂર છે. સમાજની અંદર દીકરીની ઘણી બધી માના ઉદરમાં હત્યાઓ કરવામાં આવી અને રહેશી નાખવામાં આવે છે. જે સમાજ આજના સમયની અંદર દીકરો દીકરી એક સમાન છે તેવી પ્રેરણા સમાજની સાથે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 23/8/2018 રોજ વડિયા ગામની અંદર દીકરી રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને સાંજના સમાજને સારા હિત માટેનું એક મિટિંગનું પણ આયોજન કરેલ છે. આ તકે ગામ લોકો દ્વારા સમાજને અને દીકરી રથને જોરદાર પ્રતિસાદ આપવા બદલ વડિયા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ.
રાજુ કારિયા સાથે અશોક મણવર એન્ડ ગુજરાત ન્યૂઝ અમરેલી. હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એન્ડ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.